નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિષય ગુજરાતી સ્વ પોથી પાઠ બીજો એક જ દે ચિનગારીની વાત કરવાના છીએ તો મિત્રો જે આપણી નવી સ્વ પોથી આવેલી છે એમનો પાઠ બીજો છે એક જ દે ચિનગારી ધોરણ આઠ વિષય ગુજરાતી તો જોઈએના પ્રશ્ન વિગતવાર પહેલો પ્રશ્ન આવે છે તમે શાળા પુસ્તકાલયમાંથી પુસ્તકો મેળવીને વાંચતા જ હશો તમને વધારે પસંદ પડેલ કોઈ એક પુસ્તકની સમીક્ષા તમારા શબ્દમાં લખો અમારી શાળાના પુસ્તકાલયમાં ઘણા બધા પુસ્તકો છે તેમાં મને ગાંધીજી લિખિત સત્યના પ્રયોગો પુસ્તક વધારે ગમે છે આ પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવ વિશે લખેલી કથા છે જેમાં તેમના બાળપણથી લઈ અને ઓગણીસો વીસ સુધીની એમની જિંદગીને પ્રયોગ સ્વરૂપે વર્ણવી લીધી છે નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ દ્વારા સૌપ્રથમ પ્રથમ ઓગણીસસો સિત્તાવીસમાં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું પુસ્તકનું મુખ પૃષ્ઠ રંગીન સારું અને મજબૂત છે પુસ્તકની અંદર ગાંધીજીના જીવન પ્રસંગોના ફોટોગ્રાફ મૂકેલા છે જીવનમાં દરેક એક વખત આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન આવે છે નીચેની કેટલીક પરિસ્થિતિઓ આપવામાં આવી છે એ પરિસ્થિતિમાં શું શું કરી શકાય એ વિશે ચિંતન કરીને લખો તમે ઘરમાં છો અને ભૂકંપના આંચકા અનુભવાય તો તમે શું કરશો શા માટે ઘરની અંદર હોવ અને ભૂકંપના આંચકા આવે તો ઘરની બહાર ખુલ્લામાં નીકળી જાઓ ઘરના અન્ય સભ્યને પણ ઘરની બહાર નીકળી જવાનું કહું જો બહાર નીકળી શકાય એમ ન હોય તો ટેબલ કે અન્ય ભારે વસ્તુ નીચે બેસી જવું અથવા દીવાલના ખૂણે ઊભા રહી જવું અન્યની મદદ કરું અને અફવાઓથી દૂર રહું ત્યાર પછી બીજો પ્રશ્ન આવે છે તમે રસ્તા પર જઈ રહ્યા છો અને નજીકમાં કોઈ અકસ્માત સર્જાય તો તમે શું કરશો હું રસ્તા પર જતો હોઉં અને અકસ્માત સર્જાય તો હું ઘાયલ થયેલા લોકોને મદદ કરવા જરૂર ઊભો રહું સૌ પ્રથમ અકસ્માત સ્થળે ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરું ત્યારબાદ ઘાયલ થયેલા લોકોના સગા સંબંધીને જાણ કરવા પ્રયાસ કરું તેમનો કિંમતી સામાન હોય તો તે પણ હું તેમના ઓળખીતાને પહોંચાડવા પ્રયત્ન કરીશ આમ મારાથી શક્ય હોય તેવા તમામ પ્રયાસ કરીશ અને અકસ્માતનો ભોગ બનેલ લોકોને મદદ કરવા પ્રયાસ કરું ત્રીજો પ્રશ્ન છે વિનય એનએમએસની પરીક્ષા આપવા ગયો પરંતુ પરીક્ષા ખંડમાં ગયા પછી યાદ આવ્યું કે તે પોતાની હોલ ટિકિટ એટલે કે પ્રવેશપત્ર ઉતાળમાં ઘરે ભૂલીને આવ્યો છે આ સ્થિતિમાં વિનય શું કરશે વિનય એનએમએસની પરીક્ષાની હોલ ટિકિટ ઘરે ભૂલી ગયો હોય તો સુપરવાઇઝરને રજૂઆત કરી બહાર ઊભેલા પોતાના વાલીને જાણ કરી હોલ ટિકિટ મગાવી શકે છે અથવા શિક્ષકની મદદથી નવી હોલ ટિકિટ એસીબી ડોટ એક્ઝામ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે શાળાનું ઓળખકાર્ડ બતાવીને પણ પરીક્ષાના પેપર લખવાની શરૂઆત કરી શકે છે જેથી સમયસર પરીક્ષા આપી શકે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આવે છે નીચેના શબ્દનો ઉપયોગ કરી એક રસપ્રદ ફકરો લખો ઠંડી જિંદગી તણખો સૂરજ કાયા ધીરજ મહેનત વિપત્તિ વાત લોઢું ને આપ શિયાળામાં ઠંડી ખૂબ જ પડે છે સુંદર આભમાં સૂરજનો તડકો ઠંડીમાં સારો લાગે છે જિંદગીમાં એક જ્ઞાનરૂપી તણખો મળી જાય તો જીવન સુધરી જાય છે પણ આ જ તણખો લોઢું પણ ઓગાડી નાખે છે જીવનમાં વિપત્તિ આવે તો ધીરજ રાખવી અને મહેનત કરતા રહેવું આપણી કાયાને કસરત કરી કસાયેલી રાખવી જેથી વિપત્તિનો સામનો કરી શકાય ત્યાર પછી નીચેના ફકરામાંથી આનુષંગિક શબ્દ શોધીને લખો જિંદગીને દુઃખ જ ન આવ્યું હોય એવો કોઈ માણસ હોઈ શકે ઈશ્વરને આપણે વંદન કરીએ ત્યારે મોટા ભાગે એની પાસે સુખને સમૃદ્ધિ માગીએ છીએ પરંતુ આપણે એ સ્વીકારીને ચાલવું જોઈએ કે જીવનમાં માર્ગમાં પુષ્પની જેમ કંટકો પણ વેરાયેલા છે આપણે સાચવી સાચવીને આગળ વધવાનું હોય છે સંતો અને મહંતો પણ કહે છે જીવનના પંથને ઉજાડવા માટેનો મંત્ર એક જ સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડરી ન જવું જીવનરૂપી જંગને જીતડવાની ગુરુ ચાવી એક જ છે સુખ દુઃખનો સ્વીકાર તો કંઠ પંથ મંત્ર મહંત જંગ અને વંદન આ આનુષંગિક શબ્દો છે ત્યાર પછી કોષમાં આપેલા શબ્દનું યોગ્ય રૂપ બનાવીને ખાલી જગ્યા પૂરો દાહિયું છે તો ખાલી જગ્યા છે ડાહિયા ડાહિયા માણસને દાહ્યા માણસે બધાને સાચી સલાહ આપી તેણે ઊંડા પાણીમાં ડૂબકી મારી તો ઊંડું છે એનું ઊંડા થશે શહેરોમાં ગીચ વસ્તી હોય છે તેમાં મોટા શહેરોમાં ગીચ વસ્તી હોય છે મીના પરીક્ષા પહેલાં નમરે પાસ થઈ સારા અક્ષર હાથનું ઘરેણું છે ત્યાર પછી પ્રશ્ન છઠ્ઠો આવે છે નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો મહેનત શરીર મહેનત કરવાથી શરીર સારું રહે છે આ મુજબ તમારે વાક્ય બનાવવાના છે મુશ્કેલી અને જીવન તો મુશ્કેલીના સમયમાં જીવન જીવવું સહેલું નથી જ્ઞાન અને પંખી પક્ષીઓ ગાન કરતા ઉડી રહ્યા હતા અગ્નિ અને મનુષ્યો અગ્નિની શોધ મનુષ્યના જીવનની ક્રાંતિકારી શોધ છે તણખો ને મકાન તણખો આગનો તણખો પડવાથી મકાન સળગી ઉઠ્યું ધીરજ સફળ ધીરજ રાખી કાર્ય કરવાથી સફળ થવાય છે નીચેના વાક્યોમાંના રેખાંકિત શબ્દના સ્થાને કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થ જાળવીને ફરીથી લખો રાજાએ ધીરજ રાખી ઉતાવળ તો રાજાએ ઉતાવળ ન કરી મનોજ વહેલો પહોંચ્યો મનોજ મોડો ન પહોંચ્યો તે અસત્ય ન બોલ્યો તે સત્ય બોલ્યો શેઠ ઉદાર હતા શેઠ કંજૂસ ન હતા ઓરડામાં અંજવાળું હતું ઓરડામાં અંધારું ન હતું એક જ દેહ ચીનગારી જેવું અન્ય એક પ્રાર્થના ગીત લખો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો જીવન દ્વારે ઊભો શિશુ ભોળો તિમીર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો શિશુને ઉર્મલ્યો લ્યો દયામય નામ મધુરતમ રટ્યો નિરંતર શિશુ સહ પ્રેમે બોલ્યો દિવ્ય તૃષાતુર આવ્યો બાળક પ્રેમ અમીરસ ટોળો દયામય તો આ રીતનું તમે કાવ્ય લખી શકો છો ત્યાર પછી નવમો પ્રશ્ન આવે છે નીચેની કાવ્ય પંક્તિઓને વાક્ય સ્વરૂપે લખો એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી હે અગ્નિ સ્વરૂપ પરમાત્મા અમને જ્ઞાન જ્ઞાનરૂપે તણખો આપો ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી આખી તો જિંદગીના નાના મોટા કાર્યો કરતા કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી એટલે ચાંદો પ્રકાશિત થયો સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી ચઢળી ઊઠી ઠંડીમાં મૂજ કાયા થરથરે ધીરજ ખૂટી મારી અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે હવે મારી ધીરજ ખૂટી ગઈ વિશ્વાનલ હું અધિક ન માગું માગું એક ચિનગારી હે વિશ્વાનલ મેં આપની પાસે વધારે કશું માગ્યું નથી હે પરમાત્મા માગું છું માત્ર એક જ ચિનગારી જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે તો મિત્રો આ હતું આપણું ધોરણ આઠનું વિષય ગુજરાતી પાઠ બીજો એક જ દેચિનગારીનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મિત્રો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી હું આ પ્રકારના સોલ્યુશન મૂકું તો તરત જ તમને તેનો ખ્યાલ આવે